ગુજરાતમાં ચૂંટણી જીતી લીધા પછી ભાજપે મુખ્યમંત્રીની કપરી કામગીરી હાથ ધરવાની છે. આ હેતુસર યોજાવાની બેઠક માટે ભાજપે નિરીક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અને ભાજપના મહામંત્રી સરોજ પાંડેની વરણી પણ કરી દીધી છે. અમિત શાહ તો અગાઉ ચૂંટણી પ્રચારમાં જાહેરમાં કહી ચૂક્યા છે કે વિજય રૂપાણી અને નીતિન પટેલ પક્ષના ચહેરા છે, પરંતુ આપણે જાણીએ છીએ કે રાજ્યમાં ભાજપને મળેલા વિજયમાં પ્રધાનમંત્રી મોદીની નિર્ણાયક ભૂમિકા રહી. તેથી મનસુખ માંડવિયા, આરસી ફળદુ અને સ્મૃતિ ઈરાનીના નામ પણ ચર્ચામાં છે. મુખ્યમંત્રીની પસંદગીના મુદ્દે ચર્ચાના ચકડોળ મુદ્દે પ્રસ્તુત છે એક અહેવાલ. ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે? આજનો આ સૌથી મોટો પ્રશ્ન છે. નામની કોઈને ખબર નથી અને મીડિયા પણ નામ શોધી રહ્યું છે. હિમાચલમાં બન્યું એવું ગુજરાતમાં નથી જ બન્યું. હિમાચલમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ધૂમલ ચૂંટણી હારી ગયા, પરંતુ ગુજરાતના વિજય રૂપાણી રાજકોટની સલામત બેઠક પરથી 54,000ની મોટી સરસાઈથી જીતી ચૂક્યા છે. તેથી તેઓ રેસમાં તો રહે જ છે. તેમના વિરુદ્ધ એક જ બાબત જાય છે કે તેઓ પાટીદાર નથી. નીતિન પટેલ પાટીદાર તો છે, પરંતુ તેમની જીત પ્રભાવશાળી નથી. તેઓ માત્ર 7,000 મતની સરસાઈથી જીત્યા છે. હવે જોવું એ રહ્યું કે ભાજપ તેમના પર કે પછી કોઈ નવા ચહેરા પર પસંદગી ઉતારે છે. બની શકે કે પાટીદારોની નારાજગી દૂર કરવા માટે કોઈ પાટીદારને મૂકવામાં આવે, ઓબીસીની નારાજગીને દૂર કરવા માટે ઓબીસીને પણ મૂકવામાં આવે, અથવા તો જે રીતે અત્યારે વર્તમાન મુખ્યમંત્રી છે એમને એ કન્ટિન્યુ પણ રાખવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝમાં માને છે, એટલે કે એ કોઈ જ કલ્પના પણ ન કરી હોય એવી એક પ્રકારનું આશ્ચર્ય આપવા માટે પણ એમની ડિપ્લોમસી જાણીતી છે. બની શકે કે નરેન્દ્રભાઈ કોઈક એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝની તહેત કોઈક લોકોને અચંબામાં મૂકી દે અને આશ્ચર્યની સાથે આનંદ પણ આપે એવી પણ કોઈ જાહેરાત કરી શકે છે. આ વખતના ચૂંટણી પરિણામો કહે છે કે પાટીદારોએ ખાસ કરીને સુરતમાં ભાજપને સારું સમર્થન આપ્યું છે. પાટીદારનું પ્રભુત્વ ધરાવતી 36 બેઠકો પૈકી 21 બેઠકો ભાજપને ફાળે ગઈ છે. સુરતમાં ભાજપને 16 માંથી 15 બેઠક મળી છે. પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણીઓમાં જીએસટી અને વિમુદ્રીકરણ મુદ્દાના વિપરીત પ્રભાવને અસરહીન કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે અને મુખ્યમંત્રી પદે તેમની પસંદ પાટીદાર નેતા હોઈ શકે છે. આ શરતને પૂરી કરતા મનસુખ માંડવિયા અને આરસી ફળદુ જેવા બે ચહેરા મેદાનમાં છે. મનસુખભાઈ માટે એ વાત ફાયદામાં છે કે તેઓ યુવાન છે અને દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે નજીકથી કામ કરી ચૂક્યા છે. ફળદુ પણ વરિષ્ઠ પાટીદાર નેતા છે, પરંતુ આ વખતના ચૂંટણી ચુકાદાએ પીઢ નેતાઓ કરતા નવી પેઢી પર વધુ પસંદગી ઉતારી છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એમ બંનેની સ્થિતિ સમાન છે. ધારણાઓ એવી પણ થઈ રહી છે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે. એક જાણીતા ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ હોઈ શકે છે. ખેડૂત મુદ્દે તેઓ ઘણા કામ કરી ચૂક્યા છે, પરંતુ રૂપાલા જે વિસ્તારમાંથી આવે છે તે અમરેલીમાંથી તેમને આ વખતે સંગીન સમર્થન નથી. કોંગ્રેસ માટે પણ વિરોધ પક્ષના નેતાની પસંદગીનો પ્રશ્ન કોયડા રૂપ છે. ત્યારબાદ મોહનસિંહ રાઠવા જે છે એ સિનિયર મોસ્ટ લેજિસ્લેટિવ મેમ્બર છે, એટલે કાં તો એક એમની શક્યતા છે કે એમને ચાલુ રાખવામાં આવે. યુવાન ચહેરાને જો તક આપવામાં આવે તો પરેશ ધાનાની જે અમરેલી જિલ્લાના છે અને અમરેલીમાં 5-5 બેઠકો કોંગ્રેસ પાર્ટીને મળી છે એમને તક મળે, અને જો કોળી કોમ્યુનિટીને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવે તો કુંવરજી બાવળિયા જે છે જે રાજકોટ રૂરલના મૂળ વતની છે, આ ત્રણ પૈકી મને એવું લાગે છે કે કોઈ એક વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે. નવા કોઈ યુવાન ને આપવા માટે પ્રયત્ન કરે તો પરેશ ધાનાણી પણ આવી શકે છે, અથવા એમાં પણ કોંગ્રેસ પણ જો એ જાતિગત સમીકરણો પર જાય તો એમાં અલ્પેશ ઠાકોરને આપી શકે છે. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરી જેવા કોંગ્રેસના મોટા નેતા ચૂંટણીમાં પરાસ્ત થઈ ચૂક્યા છે. તેથી જ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની રેસમાં મોહનસિંહ રાઠવા અને પરેશ ધાનાણી મોખરે છે. રાઠવા વરિષ્ઠ આદિવાસી નેતા હોવાથી રેસમાં આગળ છે, જ્યારે પરેશ ધાનાણી યુવાન પાટીદાર નેતા છે. આ બાબતના રહસ્યો પરથી પડદો ઉંચકાય તે માટે આપણે થોડી પ્રતીક્ષા કરવી પડશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.